रीजनल साइंस सेंटर भूज में विश्व वन दिवस की उजवणी साथ भूज तेमज कच्छ जिल्ला में कार्यरत महिला मंडळोना प्रमुखों माटे पोषण अने आहार विषय पर सेमिनार नु आयोजन करायु हतु। मुख्य विषय महिलाओं अने विज्ञान प्रगति नो सेतु हतो। नायब वन संरक्षक युवराज सिंह झाला द्वारा पर्यावरण जाळवणी माटे परंपरागत संस्कृति अने वृक्षारोपण अंगे विस्तृत माहिती अपाई हती। के पटेल सुपर स्पेशलिटी हॉस्पिटल ना डायटिशियन वन्ना मेसुराणी आहार अने स्वास्थ्य माटे जरूरी काळजी लेवा विषय मार्गदर्शन आप्यु हतु। 50 जेटला महिला मंडळोना 90 थी वधु महिलाओए भाग लीधो हतो। प्रादेशिक विज्ञान केन्द्र भूजना प्रोजेक्ट डायरेक्टर डॉक्टर राजेंद्र पटेल द्वारा कार्यक्रमना हेतुओथी वाकेफ करवामां आव्या हता। डायटिशियन वन्ना वेसुराणी द्वारा संपूर्ण पौष्टिक आहार विषे जागृति थाय ते माटे माहिती आपवामां आवी हती। सारस्वत सागर परिवारना प्रमुख भरतभाई जोशीए नारीतु नारायणी नारा साथे शुरू थता चैत्री नवरात्रिना पर्वना अनुसंधाने नारीना जीवनमां महत्व विषे वात करी तथा महिला मंडळ द्वारा कार्यरत सेवाकीय प्रवृत्तिमां गरीब बाळको पण विज्ञानथी परिचित थाय तेवी इच्छा व्यक्त करी हती। महिला मंडळोना प्रमुखोए भविष्यमां आवा कार्यक्रममां पोताना महिला सदस्योने आमंत्रित करी प्रादेशिक विज्ञान केन्द्र भूजनी अवारनवार मुलाकात करावशे तेवी इच्छा दर्शावी हती। तमाम महिलाओनुं सन्मानपत्र आपी सन्मान करवामां आव्युं हतुं। कार्यक्रमनुं आयोजन प्रादेशिक विज्ञान केन्द्र भूजना प्रोजेक्ट डायरेक्टर डॉक्टर राजेंद्र पटेलना मार्गदर्शन हेठळ करवामां आव्युं हतुं। हिरेन राठोड़े सहयोग आप्यो हतो। संचालन रिंकल जोशीए कर्युं हतुं। समग्र व्यवस्था जयदीप जोशी द्वारा करवामां आवी हती। आजे रीजनल साइंस सेंटर अंतर्गत भूजनी समस्त महिला मंडळो माटे प्रमुख अने बे बहेनोने लई अने एक सुंदर प्रोग्रामनुं आयोजन करेल छे अने एमां ત્રણ જાતના પ્રોગ્રામ એની સાથે હેન્ડલ કર્યા છે। એક તો પર્યાવરણને લગતું કે આપણે નેચર સાથે કઈ રીતે તાદમેતા કેળવી શકીએ એ છે। બીજું કાલે જે ચકલી દિવસ હતો સ્પેરોડે એના વિશે પણ બહુ સરસ માહિતી આપી અને ત્રીજું ખાસ મહિલાઓને લગતું ડાયટિશિયન જે વંદનાબેન વૈશુરાણી કરીને છે કે હોસ્પિટલના એમના નેજા હેઠળ આ એક સુંદર આયોજન કરેલું હતું કે બહેનોએ શું ખાવું જોઈએ અને કેવું ખાવું જોઈએ કેટલું ખાવું જોઈએ એની માટે વિસ્તૃત માહિતી એ બેને આપી છે। એટલે એમના સાથે એક સાહેબે જે રાજેન્દ્ર સાહેબ પ્રોજેક્ટ ચેરમેન છે એમણે પટેલ સાહેબે એક સરસ વાત કરી કે અમે અમારો હેતુ તો ખાસ એ હતો કે એક માતા છે 100 શિક્ષકની ગરજ સારે તો અમે લોકોએ માતાને બોલાવવાનો અમારો ખાસ ઉદ્દેશ્ય એ હતો કે બાળકો અહીંયા સુધી સાયન્સ સેન્ટર સુધી આવે અને આનાથી માહિતગાર થાય। જ્યારે કચ્છમાં માનનીય શ્રી મોદી સાહેબે આટલું સરસ નજરાણું આપ્યું છે ત્યારે કચ્છના બાળકો આનાથી ખાસ વંચિત ન રહે અને અત્યારે વેકેશનનો પીરિયડ ચાલે છે તો બાળકો અહીંયા ત્યાં ટાઈમ પાસ કરે એના કરતાં માતાઓ જો એકદમ એલર્ટ હોય તો માતાઓ એમને અહીંયા લઈ જાય મૂકી જાય ભલે એમને બે ધક્કા પડે પણ આવી સરસ માહિતીથી બાળકો પણ જાણકાર થાય અને બહેનો માટે તો ખાસ કે બહેનો જે એમાં વંદનાબેને બહુ સરસ વાત કરી કે બહેનો જે હંમેશા પોતાના માટે નથી જીવતા એમને પોતાના માટે જીવવાનું પોતાના માટે ખાવાનું પોતાના માટે મનગમતી વસ્તુ બનાવવાની અને પોતાને પણ ન્યુટ્રિશનવાળું જો મળે તો એ બીજાની પણ વધુ સારી સેવા કરી શકે એવો એમનો ખાસ અપીલ પણ હતી અને આગ્રહ પણ હતો। આજે લગભગ 201 બહેનો એનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે અને બીજા ઘણા બધા ફંક્શન અને પ્રોગ્રામો હતા। આજે થોડીક બહેનો હજી ઓછી છે પણ એમનો તો ટાર્ગેટ 500 બહેનોની ભુજ અને ભુજની આજુબાજુની માટેનો હતો। મારું નામ ડૉક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ છે। હું પ્રોજેક્ટ ડાયરેક્ટર રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે કાર્યરત છું। આજે 21 માર્ચના દિવસે એક વિશિષ્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહિલાઓને ધ્યાનમાં રાખીને મહિલાઓ અને વિજ્ઞાન સમૃદ્ધિનો સેતુ આ વિષય ઉપર આખો પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો છે જેમાં આશરે 42 જેટલા વિવિધ મહિલા મંડળોના પ્રમુખને અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું છે। પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે બાળકો સુધી પહોંચવાનો અને બાળકો સુધી પહોંચવું હોય તો બાળક છે એ મેક્સિમમ કાં તો શિક્ષક સાથે સમય પસાર કરે છે અથવા તો માતા સાથે પસાર કરે છે। તો આવનારો સમય જે હમણાં સમર વેકેશનનો આવશે જ્યારે મેક્સિમમ બાળકો જે છે એ પોતાની માતા સાથે હોય છે આ વસ્તુને ધ્યાનમાં રાખી અને આ પ્રોગ્રામનું ખાસ અમે આયોજન કર્યું કે આપણે માતાઓને સુધી વિજ્ઞાનને કેમ કનેક્ટ કરવું કઈ રીતે બાળકોને ધ્યાનમાં રાખીને માતાઓમાં
વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવી અને કઈ રીતે એ લોકો એક સારા બાળકનું નિર્માણ કરી શકે છે, સારા ભવિષ્યનું નિર્માણ કરી શકે છે, એ વસ્તુને ધ્યાનમાં રાખી અને આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. તો બધી માતાઓ સુધી પહોંચવું તો અમારા માટે લગભગ અશક્ય છે આખા કચ્છમાં. તો અમે વિચાર્યું કે કેમ નહીં આપણે વિવિધ મહિલા મંડળો છે એમની સાથે સંપર્ક કરીએ અને એમના જે પ્રમુખો છે એમને બોલાવીએ, એમને આ વસ્તુથી પરિચિત કરીએ અને પછી એમના દ્વારા એવા ભવિષ્યમાં અમે પ્રોગ્રામ કરશું કે દરેક મહિલા મંડળ છે પોતાની મહિલાઓ સાથે, પોતાના બાળકો સાથે અહીંયા આવે. બધા જે સરકારે 90 કરોડના ખર્ચે જે આ સારી વિજ્ઞાન આધારિત ફેસિલિટી બનાવી છે એ જોવે, સમજે અને એના ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખી કઈ રીતે પોતાના બાળકનું ભવિષ્યમાં ઘડતર સારું કરી શકે કે જેથી કરીને એ વિજ્ઞાનમાં રસ લેતો થાય અને વિજ્ઞાન આધારિત પ્રોગ્રામમાં એ આગળ વધે અને પોતાની કરિયર સાયન્સ આધારિત ફિલ્ડમાં કોઈ આગળ વધીને કરે એવા ઉદ્દેશ્ય સાથે આખા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ પ્રોગ્રામમાં જ્યારે આપણે લેડીઝને બોલાવતા હોઈએ તો આવે છે તો ખાલી એમને એક સન્માનપત્રક આપીએ કે ભાઈ એ સમાજમાં સારા કાર્ય કરી રહ્યા છે જે પ્રમુખ તરીકે કોઈ મહિલા મંડળના, તો એ રીતે આપણે સન્માન પણ કરવાના છે, પણ ખાલી સન્માન કરીને એમને પાછા મોકલી દેવા એ યોગ્ય ન લાગતા અમે એક બીજા પ્રોગ્રામનું પણ સાથે આયોજન કર્યું જેમાં અમે કે હોસ્પિટલના ડાયટિશિયનને બોલાવ્યા છે જે કેવો ફૂડ લેવો જોઈએ, ક્યારે લેવો જોઈએ, કયા ખોરાકમાં કયા ફૂડનું પ્રપોર્શન હોવું જોઈએ, બાળકો માટે કેવો ફૂડ બનાવવું જોઈએ, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને એક નાનું વ્યાખ્યાન પણ અમે આજે આયોજિત કરેલું છે. તો આ રીતે આખા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે અને અમને આશા છે કે જે અમે વિચાર્યું છે એના થ્રુ અમે મહિલાઓ અને મહિલાઓ થકી બાળકો સુધી પહોંચવામાં સફળ રહીશું.